મોરબીના કેનાલ રોડ પર સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણેશજીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. એટલું જ નહીં, ગણેશજીની આ મૂર્તિ એ જગ્યાએ બનાવવામાં આવી છે જ્યાં મુંબઈના લાલબાગ ચોરાજાની મૂર્તિ બનાવાઈ છે. મહત્વનું છે કે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી આ ગ્રુપ દ્વારા ઘરે જ ગણપતિનું સ્થાપન કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટતા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે. તો ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં બપ્પાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. આજે ગણપતિ મહોત્સવનો 3જો દિવસ છે અને અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે એ આવી પહોંચી છે કેનાલ રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક રાજા ગણપતિ મહોત્સવમાં. અને જ્યાં મૂર્તિ દેખાઈ રહી છે, કદાચ આ ગુજરાતની સૌથી ઊંચી મૂર્તિ હોય એવી પણ અત્યારે એક ચર્ચા છે. ત્યારે અત્યારે આપણી સાથે જે આયોજક છે અરવિંદભાઈ બારૈયા એ પોતે છે અને આપણે એમની સાથે વાત કરીશું. અમે જે સિદ્ધિવિનાયક રાજા ચિત્રકૂટ કા રાજા જ્યારે 14 વર્ષથી ચિત્રકૂટમાં જ અમે અહીંયા પહેલેથી જ ચાલુ કર્યું હતું, પછી અમે રવા પર્વત ઉપર 10 વર્ષથી કરીએ છીએ. તો આ જે મૂર્તિનું ખાસ કારણ એ છે કે છે લાલબાગ કા રાજા જે મૂર્તિકાર છે ત્યાં જ અમે આખું મૂર્તિ જે બનાવે છે એ જ બનાવે છે અમારી મૂર્તિ. અને મૂર્તિનું આકર્ષણ બહુ જ સારું રહે છે. આની ઊંચાઈ 17 થી 18 ફૂટ અમે હાઈટ હોય છે. 2 વર્ષથી આ કોરોનાના કાળમાં બંધ રહ્યું હતું એટલે નાના પંડાલમાં રહ્યું હતું. ફરીથી અમે આ જ વખતે દાદાને મોટા એવા વિશાળમાં બેસાડ્યા છે. તમે જોઈ જ શકો છો પાછળ આટલી બધી ભીડ છે. મોરબીવાસીઓ ઉપર સતત દાદાનો એક કહેવાય ને એક ભાવ હોય છે જે બધાનો, અને દાદા બધાને એક પ્રસાદ રૂપે કંઈક ના કંઈક આપે જ છે. અંદાજિત 25 થી 30 હજાર લોકો આરતીથી માંડીને રાતના 12 વાગ્યા જ્યાં લગી પંડાલ બંધ નથી થતો ત્યાં લગી લોકો દર્શન કરવા આવે છે દાદાના. બહુ સરસ સારું આયોજન છે અને બોમ્બેમાં કોઈને જવું ન પડે અને મોરબીની અંદર પૂરેપૂરું દર્શનનો લાભ મળે એવું સરસ મજાનું અરવિંદભાઈ બારાએ આયોજન કરેલું છે. બહુ આનંદમય કહેવાય કે એક ઉલ્લાસ ભર્યો અને લોકોને જે ધાર્મિકતાની જે લાભ મળે છે એ લોકો માટે બહુ શાંતિ અને ઉત્સાહ અને પ્રેમ જગાડવાની વસ્તુ કહેવાય. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી.